નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે, હું ખ્યાતિ અને હવે વાત કરીશું પાટણના પડઘાની. જિગ્નેશ મેવાણીની અટકાયત કરાઈ છે. જી હા, સિરસપુર ખાતે તેઓની અટકાયત કરાઈ છે. સાળંગપુર જઈ રહ્યા હતા મેવાણી અને તે જ સમયે તેમની અટકાયત કરી દેવાઈ છે. વિરોધ પ્રદર્શનને લઈને પોલીસે અટકાયત કરી છે. પાટણમાં ભાનુભાઈના આત્મવિલોપનનો મામલો, મેવાણી આજે અમદાવાદ બંધનું એલાન આપ્યું અને તેને જ લઈને 9:30 કલાક ફેર સાળંગપુર ખાતે સૌ કોઈને એકત્રિત થવા માટે અપીલ કરી હતી. મેવાણીને સાળંગપુર પહોંચે તે પહેલા જ સરસપુર ખાતે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. સરસપુર ખાતેથી જ અટકાયત કરી દેવાઈ છે અમદાવાદ બંધના એલાનને લઈને. જે રીતે આપને ફરી એકવાર જણાવી દઈશું કે પાટણનો આ સમગ્ર મામલો અમદાવાદ સુધી પહોંચી ચૂક્યો છે અને મેવાણીની અટકાયત કરવામાં આવી છે. કારણ કે મેવાણીએ આપ્યું અમદાવાદ બંધનું એલાન અને તેના જ પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના બને અથવા તો આ જે રીતે બંધના એલાનને પ્રતિસાદ આપી શકે, લોકો ભેગા થઈને બંધ પાડી શકે તે પૂર્વે જ તેઓની અટકાયત કરી દેવામાં આવી છે. અને આપ જુઓ દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે મેવાણી ઉશ્કેરાઈ ગયા, પોલીસ તેમનું કામ કરી રહી હતી. આ સમગ્ર ઘટના જે છે કેમેરામાં જોવા મળી રહી છે. સાળંગપુર જઈ રહ્યા હતા મેવાણી, તે જ સમય પર તેઓની અટકાયત કરી દેવામાં આવી છે. અમદાવાદ બંધનું એલાન આપ્યું 9:30 કલાક પર. સાળંગપુર ખાતે સૌ કોઈને એકત્રિત થવા માટે અપીલ કરી અને પાટણમાં ભાનુભાઈના આત્મવિલોપનનો આ સમગ્ર મામલો અમદાવાદ સુધી ખેંચી લાવેલા જિગ્નેશ મેવાણીની અટકાયત કરી દેવામાં આવી છે. જ્યારે તેઓની અટકાયત કરવામાં આવી તે સમય પર તેઓ ઉશ્કેરાઈ ગયા હતા, જે કેમેરાની અંદર કેદ થયેલી આ તમામ ઘટના છે. ફરીથી એકવાર આપને જણાવીશું આ પાટણનો સમગ્ર મુદ્દો. અમદાવાદ સુધી પહોંચ્યો, અમદાવાદ બંધનું એલાન આપનાર જિગ્નેશ મેવાણીની આખરે અટકાયત કરાઈ છે. અમદાવાદ બંધનું એલાન આપ્યું હતું અને પોતાના ઘરેથી તેઓ સારંગપુર વિસ્તારમાં જઈ રહ્યા હતા આ એમએલએ ગુજરાત લખેલી ગાડીમાં. ત્યારે જ આ સરસપુર વિસ્તારમાં એમની ગાડીને રોકી દેવામાં આવી હતી અને અહીંથી જ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. આપણી સાથે જિગ્નેશભાઈની જે ગાડી ચલાવી રહ્યા હતા એ ભરતભાઈ છે. ભરતભાઈ, શું થયું? આ પોલીસે જબરજસ્તીથી મારી ગાડીમાંથી ચાવી ખેંચવાનો પ્રયત્ન કર્યો. આ સેન્સરવાળી ચાવી છે, તોડી નાખી. હવે હું ગાડીથી હલાવી શકું એવું નથી. મારા શર્ટના બટન તોડી નાખ્યા છે, જબરજસ્તી ખેંચીને રોડ પર ઉઘાડીને એમને ખેંચ્યા છે. જિગ્નેશ મેવાણીને સરસપુર વિસ્તારમાંથી ડિટેન કરવામાં આવ્યા છે. સારંગપુર જઈ રહ્યા હતા ત્યારે. આ કેમેરા પર્સન વિરલ સાથે તેજસ વૈદ્ય, News18 ગુજરાતી, અમદાવાદ. તો પાટણ પ્રકરણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ બાદ શનિવારે દિવસભર સ્થિતિ તંગ રહી અને ત્યારબાદ રવિવાર એટલે કે આજના દિવસે દલિત સંગઠનો દ્વારા અમદાવાદ શહેર બંધના એલાનની જાહેરાત કરવામાં આવી, જેના ભાગરૂપે દલિત યુવાનો સારંગપુર ખાતે એકઠા થઈ બંધ કરવા ભેગા થઈ રહ્યા હતા. અને આ સમયે પોલીસે દલિત યુવાનો અને સરસપુરથી સારંગપુર આવી રહેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અટકાયત કરી હતી. આ તમામ લોકો મંત્રી કૌશિક પટેલના કાર્યાલય પર વિરોધ કરવા જવાના હતા. આ સમગ્ર જે તેમને આખો જ કારસો રચી કાઢ્યો હતો, જો તેની વાત કરવામાં આવે, દલિત યુવાનો સારંગપુર સર્કલ પાસે ભેગા થયા હતા. ધારાસભ્ય નૌશાદ સોલંકીની અટકાયત સારંગપુરથી કરાઈ. વિરોધને પગલે તેઓની અટકાયત કરવામાં આવી છે. જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેવા જ સમય પર ધારાસભ્ય નૌશાદ સોલંકીની પણ અટકાયત કરી દેવામાં આવી છે. જિગ્નેશ મેવાણની અટકાયત કરાઈ છે. અન્ય દલિત જે કાર્યકર્તાઓ છે, યુવકો જે હતા, જે બંધના એલાનને પ્રતિસાદ આપવા માટે જે નીકળી પડ્યા હતા, તેઓની પણ અટકાયત કરાઈ છે. પોલીસનો ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી જ આ સમગ્ર વિસ્તારમાં લાગી દેવામાં આવ્યો હતો. પાટણ કાંડનો આ સમગ્ર મામલો જે અમદાવાદ સુધી પહોંચ્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો પાટણ આત્મવિલોપન મામલો જ્યાં હાલ અટકાયતનો દોર શરૂ થઈ ગયો છે, તો ધારાસભ્ય નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી. સારંગપુરથી તેઓની અટકાયત કરવામાં આવી છે. વિરોધને પગલે તેઓની અટકાયત કરવામાં આવી છે. કેટલાક યુવકો પણ આ અટકાયત તેઓની પણ કરી દેવામાં આવી છે. તો પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વિરોધને પગલે થઈ રહેલા આ ઘર્ષણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો પાટણ કાંડ અને આ સમગ્ર મામલો અમદાવાદ સુધી પહોંચી ચૂક્યો છે. અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું.
બંધને તો મિશ્ર પ્રતિસાદ નહીં પરંતુ કહી શકાય કે નહિવત પ્રતિસાદ મળ્યો છે, પરંતુ સાથે સાથે જે સમગ્ર ઘટના બની છે, સારંગપુર ખાતે ચક્કા જામ થયો, પોલીસે દલિત કાર્યકર્તાઓની અટકાયત કરી, રસ્તા પર લોકો સુઈ ગયા, જે રીતે વિરોધ નોંધાવી રહ્યા હતા, તમામ દ્રશ્યો અમે આપને બતાવીશું. જે રીતે અમદાવાદના સારંગપુર ખાતેના દ્રશ્યો આજે જોવા મળ્યા છે, જ્યાં સૌ કોઈ એકઠા થઈ અને ત્યારબાદ વિરોધ નોંધાવવાના હતા, બંધ પાળવા માટે, પ્રતિસાદ સાંપડવા માટે સૌ કોઈ એકઠા થયા હતા. તો કહી શકાય કે અલગ અલગ જગ્યાઓ પર જે દુકાનો ચાલુ હતી, ખુલ્લી હતી, તેઓને બંધ કરાવવા તેઓ જવાના હતા, પરંતુ તે પૂર્વે તેઓની અટકાયત કરી દેવામાં આવી છે. એલાન આપવામાં આવ્યું છે ત્યારે દલિત યુવા દ્વારા જે જોઈ શકાય છે કે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, તમામની જે કહી શકાય કે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા છે. જિગ્નેશ મેવાણી બાબા સાહેબની આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં પહોંચે તે પહેલાં જ તેની અટકાયત કરતા જે મામલો છે તે બિચક્યો છે અને હાલ જે તમામ આંદોલનકારીઓ છે જે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દીપક સોલંકી, News18 અમદાવાદ. સારંગપુરમાં દલિતોનો હોબાળો, જિગ્નેશની અટકાયત બાદ હંગામો, દલિત સમાજે વિરોધ નોંધાવ્યો છે. જિગ્નેશ મેવાણીની અટકાયત બાદ દલિત સમાજે વિરોધ નોંધાવ્યો છે, રસ્તા પર સુઈ જઈને વિરોધ નોંધાવ્યો. સારંગપુરની અંદર આ જે ઘટના બની, સારંગપુરથી આપને ફરી એકવાર સમાચાર બતાવી દઈએ. જે પાટણનો સમગ્ર મામલો છે, આત્મવિલોપનના મામલે વિરોધ નોંધાવવા માટે સૌ કોઈ એકઠા થયા અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીની અટકાયત બાદ દલિત સમાજે વિરોધ નોંધાવ્યો છે. માત્ર ને માત્ર સમય પસાર કરવા સિવાય કોઈ જ નક્કર ભૂમિકા ભજવી નથી. અમે અનેક વખત સરકારને ખૂબ માની શકાય એવી 10 મિનિટમાં નિર્ણય થઈ શકે એ પ્રકારની અમારી માંગો હતી. એ લોકો વ્યક્તિગત ધોરણે વાતચીતમાં ચોક્કસ માનતા હતા કે આમાં વાતમાં માનવામાં કશો જ પ્રોબ્લેમ નથી, પરંતુ તેમ છતાં સરકારે સમગ્ર ગુજરાતની જનતાને ગુમરાહ કરી અને ભિન્ન ભિન્ન પ્રકારના નિવેદનો આપ્યા કર્યા અને કોઈ જ નક્કર. અમે માત્ર એટલું કીધું હતું કે તમે જે વાત કરો છો આ જ વાત તમે લેખિત સ્વરૂપમાં આપી દો. અમે 10 મિનિટની અંદર પાર્થિવ દેહને સ્વીકાર કરી અને એમના અમે અંતિમ સંસ્કાર કરવા માંગીએ છીએ, પરંતુ રાજ્ય સરકારનો ક્યાંક ને ક્યાંક આશય ગુજરાતના જનતાને ગુમરાહ કરી, ગેરમાર્ગે દોરી અને ફરીથી એક વખત એક શહીદનું જે શહીદી છે એ ઈડે જાય એ પ્રકારના નિરર્થક પ્રયાસો હતા, એના આક્રોશમાં આજે અહીં અમે લોકો બધા ભેગા થયા છીએ અને અમદાવાદ બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ બંધ માટે અમે ગુજરાતની અને અમદાવાદની સાણી જનતાને બે હાથ જોડીને અપીલ કરીએ છીએ. ખાસ કરીને લેખિતમાં જે છે તે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આપની રણનીતિ શું રહેશે? અમે સતત આંદોલનમાં, અમારી પાસે સંઘર્ષ સિવાય અમારા પાસે અમારા હાથમાં કશું નથી. આવતીકાલે વિધાનસભા છે અને કાલે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એના માટે સરકાર જવાબદાર છે. તો પાટણ પ્રકરણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરના મૃત્યુ બાદ જે રીતે પરિસ્થિતિ તંગ બની છે, ત્યારબાદ અટકાયતોનો દોર શરૂ થઈ ગયો. આજે વહેલી સવારે રવિવારનો દિવસ કહી શકાય અમદાવાદ માટે જે પરિસ્થિતિ સામે આવી છે તેના અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જિગ્નેશ મેવાણી સરસપુરથી સારંગપુર જઈ રહ્યા હતા તે વખતે જ તેઓની અટકાયત કરી દેવામાં આવી, તો પોલીસ સાથે અન્ય યુવકોના થયેલા ઘર્ષણના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જ્યારે જિગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી ત્યારબાદ દલિત સમાજના યુવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, રસ્તા પર સુઈ જઈને તેઓએ હાય હાયના નારા લગાવ્યા, વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો. ફરી એકવાર અમે આપને બતાવી રહ્યા છીએ, દલિત સમાજે જે વિરોધ નોંધાવ્યો, આમ તો અમદાવાદ બંધના એલાનને લઈને આ સૌ કોઈ એકત્રિત થયા હતા, વિરોધ નોંધાવવાનો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના વધુ પરિસ્થિતિ તંગ બને તેવી પણ બની શકત, પરંતુ તે પૂર્વે જ પોલીસની જે કામગીરી છે આપ જોઈ શકો છો. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અલગ અલગ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલેથી જ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી અને આ તમામ દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કહી રહ્યા છે. જે જિગ્નેશ મેવાણીએ બંધનું એલાન આપ્યું અને સૌ કોઈને એકત્રિત થવા સારંગપુર ખાતે જે આહવાન કર્યું હતું તે સમયે અટકાયતના દ્રશ્યો સામે આવ્યા છે.